સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જય પ્રભુ તમે પૂછ્યું છે કે મોહરીને પ્રદેશ બંધ નથી હવે એ અંગે જોઈએ જીવ મોહનીય કર્મના ઉદયે ભ્રાંતિથી બફમથી ઊંધી સમજણથી ગાઢ દેહદેસથી શરીરને પોતાનું સ્વરૂપ માની તીવ્ર રસે કર્મ બાંધે છે અને સ્થિતિ પણ ઘણા લાંબા કાળની બંધાઈ જાય માત્ર એક ટીપું એસિડ પાંચ લીટર દૂધને ફાડી નાખે તે મુજબ અહીં કાર્બન વર્ગણાના કર્મ દલિકોના જથ્થા કરતાં ગુણવત્તાનું મહાત્મ્ય છે સોનીના સો અને લોહારનો એક એ રીતે પરમ બૌદ્ધે વ્યાખ્યાંતર બે તેરમા બોલમાં સ્પષ્ટતા કરી છે કે આઠે કર્મ બધા વેદનીય જ છે કારણ કે બધા વેદાય છે પરંતુ લોકપ્રસિદ્ધ વેદવું થતું નહીં હોવાથી લોકપ્રસિદ્ધ વેદનીય કર્મ જુદું ગણ્યું છે સ્વભાવમાંથી જીવ બહાર નીકળ્યો લક્ષ્મણ રેખા ઓળંગી કે માર પડવાનો છે ચાર પ્રકારે કર્મ બંધ થાય છે પ્રકૃતિ સ્થિતિ રસ અને પ્રદેશ પ્રકૃતિ એટલે સ્વભાવ આત્માના ગુણોને ઢાંકે તે પ્રકૃતિ સ્થિતિ એટલે કાળ માપનું નક્કી થવું તે આત્મપ્રદેશ સાથે તે સાથે રહે તે મર્યાદા અને સ્થિતિ બંધ કહે છે રસ એટલે અનુભાગ તીવ્રતા અનુભાગ મન કે તીવ્ર પરિણામ ઉપજાવે તે અને પ્રદેશ એટલે દલિકોનો સમૂહ તે જથ્થાને પ્રદેશ બંધ કહે છે લાડવાના દ્રષ્ટાંત કર્મગ્રંથમાં આ અંગે સમજ આપી છે પ્રકૃતિ એટલે વાયુને સૂંઠ મરીનો લાડવો હરે પિત્તને જીરું હિંગનો લાડવો હરે કફને પીપર લવિંગ તજનો લાડવો હરે તે રીતે સ્થિતિ ચૂરમાનો લાડવો એક બે દિવસ ચાલે બુંદીનો આઠથી દસ દિવસ રહે શિયાળાના પાક તરીકે મેથી ગુંદનો લાડવો મહિના સુધી ચાલે તે મુજબ કર્મ જે આત્માને વળગ્યા અને બંધ પડ્યો તે કેટલા સમય સુધી રહેશે તે કાળમાં આપને નક્કી કરનારા સ્થિતિ બંધ છે રસબંધ એટલે અનુભાગબંધ અહીં બધા લાડવા ગળ્યા છે પણ કોઈક ઓછો ગળ્યો કોઈક વધુ ગળ્યો લાગે મેથીના લાડવા કોઈ થોડા કડવા અને કોઈ બહુ જ કડવા તે મુજબ મંદ તીવ્ર તીવ્રતો પ્રદેશ બંધ લાડવાના દ્રષ્ટાંતે પ્રદેશબંધ સમજવા માટે નાના બાળક માટે નાનો લાડવો મધ્યમને માટે મધ્યમ સાઇઝનો અને અમુક મોટા વાળવામાં આવે તેમ યોગને આધારે ઓછા કે વધુ પ્રદેશ કર્મના દળિયા વધુ ઓછા બંધાય એ પ્રદેશ બંધ કહે છે આ ચારે પ્રકૃતિ પ્રદેશ રસ અને સ્થિતિ ચારે ભાવનું નિર્માણ એકી સાથે જ થાય છે જેમ કે લાડવો બન્યો ત્યારે આ ચારે મુદ્દા નક્કી થઈ જાય છે આવરી લેવાય છે જોગા પૈડી પ્રદેશા ઠી અણુભાગમ કસાયાયો કર્મગ્રંથનો પાંચમો ભાગ શતક તેનો છન્નુમો શ્લોક છે કે પ્રકૃતિ અને પ્રદેશ બંધ સ્થિતિ અને બંધ કઈ રીતે થાય છે પ્રકૃતિ અને પ્રદેશ બંધ જોગા પૈડી પદેસા યોગને આધારે પ્રકૃતિ અને પ્રદેશ બંધ થાય છે મન વચન અને કાયાનો યોગ વધુ તેમ પ્રદેશો વધુ બંધાય ઓછા હોય તો ઓછા બંધાય સ્થિતિ અને અનુભાગ બંધ ઠી અણુભાગમ કસાયો કષાયને આધારે સ્થિતિ અને અનુભાગનો બંધ થાય છે કષાય વધુ હોય તો સ્થિતિ અને રસ વધુ બંધાય ઓછા કશાયે સ્થિતિ અને રસ ઓછા બંધાય પ્રદેશ બંધ થતી વખતે કર્મ પ્રમાણુઓનો જથ્થો નક્કી થાય છે માનવચન અને કાયાના યોગ આ જથ્થો નક્કી કરે છે યોગ વધુ તો જથ્થો મોટો અને યોગ ઓછા તો જથ્થો ઓછો પ્રદેશબંધ એટલે દરેક પ્રદેશને મળેલા કર્મદલિકોનું આત્મપ્રદેશ સાથે એકાકાર થવું તે પ્રદેશબંધ જેમ કે કોઈ લાડવો પચાસ ગ્રામનો કોઈ પંચોતેરનો કોઈ નો અને કોઈ અઢીસો ગ્રામનો લાડવો હોય તો આ જુદા જુદા લાડવામાં કણિયારૂપ કર્મદલિકો વધતે ઓછે અંશે રહ્યા છે પ્રદેશબંધ સાવ ઓછો હોય તો જીવને સામાન્ય ઉજવડો થઈ તે વેદના પૂરી થાય અને કર્મદલિકો બહુ જ હોય તો એ જગ્યાએ હાડકું પણ ભાંગી નાખે અને જીવ ત્રણ મહિના પથારી વસ રહે અને આખું વરસ એક ઘોડી કે સ્ટ્રેચર વાપરવી પડે તે રીતે મોહનીય કર્મમાં કાર્બન વર્ગણાના કર્મદલિકોના જથ્થા કરતાં તેની ગુણવત્તાનું મહાત્મ્ય રહેલું છે સોનીના સો અને લુહારનો એક એ રીતે તીવ્ર મોહથી અનંતાનું મંદિર ક્ષણવારમાં જીવ બાંધી લે જેમકે એક ટીપું એસિડ પંદર લિટર દૂધને ફાડી નાખે તે મુજબ પ્રદેશ બંધ યોગથી થાય છે કાયાના યોગ કે શરીરનું અલનચલન આનો દાખલો લઈએ એક વજનદાર બેગ એક માણસે હાથે ઉપાડીને જવાનું છે હાથથી તે બેગ ઉપાડતા આંગળીને હાથના પંજાને કાંડાને હાથને ખભા સુધી બધે વજન લાગ્યું કંબર ફક્ત ચાલતા ચાલતા વાંકી વળી અને પગે ચાલવા માંડ્યો સૌથી વજન આંગળીએ લાગ્યું વધુ પ્રદેશો ત્યાં ચટ્યા સૌથી ઓછું માથામાં અને પગમાં આ પ્રદેશની અસર યોગ્ય થઈ શરીરના હલનચલન સાથે સંબંધ છે પ્રદેશ વાત અહીં સુધી જ છે પરંતુ હવે મનમાં આ જીવને ક્રોધ આવે કે મને આ કામ કેમ સોંપ્યું હું વેરથી બદલો લઈશ ત્યારે કષાયને લઈને સ્થિતિ અને રસનો બંધ પણ સાથે પડે નહીં તો ફક્ત પ્રદેશ બંધ જ હતો હવે અહીં બેગના વજન સાથે સંબંધ નથી હવે સ્થિતિના રસના બંધને કષાય સાથે સંબંધ છે માત્ર માન અપમાનને લઈને થતા વિભાવને આધારે કર્મબંધ થાય છે જો આ બેક કરતાં વધુ વજનનો પોતાનો એકનો એક છોકરો તેડ્યો હોત તો ત્યાં મોહને લઈને આનંદ વેદાતો હોત અને ત્યાં વળી અલગ પ્રકારના મોહનીય કર્મ બંધાત પણ અહીં પ્રદેશ બંધ નથી હવે સ્થિતિ અને રસનો બંધ છે ઝઘડો થતાં જીવ ઉશ્કેરાઈ જાય બહુ જ ઉશ્કેરાઈ જાય ગાળા ગાળ કરે અને બૂમાબૂમ કરે અને વચનયોગને લઈને તીવ્ર પ્રદેશ બંધ બાંધે બીજો ઉપશમ ભાવે જુસ્સો દબાવી દે અને થોડું જ બોલે તો પ્રદેશ બંધ પણ ઓછો પડે પણ વળી મનમાં તીવ્ર કષાય હોય તો તીવ્ર રસ અને લાંબી સ્થિતિના કર્મો પણ બાંધે હવે મૂળ પ્રશ્નનો જવાબ કે મોહનીય કર્મનો તીવ્ર બંધ હોવા છતાં જીવને જ્ઞાનીના વચનને સમજણ આવી ગઈ ભાવ પોતાના હાથમાં હોવાથી કર્મના ઉદય વખતે પણ પુરુષાર્થ ફોરવી કષાયને જે ઉપશમ આવે તો ઉપશમ શક્ય છે કર્મ રોક્યા રોકી શકાય છે અને ઉદય આવેલ કર્મ જીવ ખપાવી શકે છે નીલકંઠ થઈ ઝેરના ઘોટરા ગળી જાય છે અને કર્મનો ઉદય જાણે ડીફ્યુઝ થઈ ગયો જેમ કે પૂજ્ય બ્રહ્મચારીજી એવા ભારે કર્મના ઉદય વહેલી સવારે સાડા ત્રણ વાગે આશ્રમથી સિમેડા જવા નીકળી પડ્યા અને ત્યાં પૂછવામાં આવતા કહે છે કે એ તો પૂતગલની અથડામણી માત્ર અનંતાનું મંદિરનો બંધ પડે એવા સંજોગોમાં સમકિત નિર્મળ કર્યું અને પ્રદેશ બંધ સાથે ઉદયમાં હતો તે જમણો સાથળ લોહી લોહણ થયો અને સોજો પણ આવ્યો દેહના દંડ એ ભોગવ્યા પણ કર્મ નિર્જરી પ્રદેશ બંધ છૂટી ગયો એ તો ભોગવીને જ અને પ્રથમના તીવ્ર મોહનીય કશાય વગેરે સમ્યક સમજણથી ખપાવ્યા નામ ગોત્ર તો આયુષ્ય કર્મ સુધી સાથે રહેશે પણ સમજણથી ગોત્ર વગેરેનું અભિમન નથી તેથી તે નડતરૂપ નથી વેદના ભોગવીને ઋણમુક્ત થયા હવે બાકીનું આયુષ્ય પ્રદેશ બંધને આધારિત હોવાથી તે જ્ઞાન વિચારે કરી મોડું ન પડી શકે પણ આયુષ્ય પૂરું કરે જ છૂટકો ત્યાં સુધી જ્ઞાની તો બીજાનું ભલું કરતા જાય તે પણ માત્ર પ્રયોગે કરવાની ઈચ્છે નહીં એ રીતે સમજણથી મોહનીએ ખપાવ્યા અને મોહની ખપાવ્યા ખપે છે અને પ્રદેશબંધ આશ્રય કર્મો સંભાવથી ભોગવી લે છે નહીં તૃષ્ણા જીવ્યાતણી અને મરણયોગ નહીં ક્ષોભ આ તો મોક્ષ માર્ગના મહાપાત્ર ગણાવ્યા છે દેવી ટૂંકમાં એક વ્યવહારિક દાખલો લઈ અને હજુ સરળ રીતે આ સમજવાની કોશિશ કરીએ મુંબઈથી બેંગ્લોરની એક મહિના પછીની રિઝર્વેશન ટિકિટ લઈ લીધી ચારસો રૂપિયા એક્સ્ટ્રા ચાર્જ પણ આપ્યો રિઝર્વેશનનો અહીં સ્થિતિ એટલે મુંબઈથી બેંગ્લોર સુધીના અંતર સુધીનું રિઝર્વેશન આ સ્થિતિ સૂચવે છે રસ એટલે અનુભાગ એર કન્ડિશન ક્લાસનું રિઝર્વેશન છે અહીં કન્ડિશન એ રસ કે અનુભાગ સૂચવે છે હવે પ્રકૃતિ આ સીટ પોતા માટે જ રિઝર્વ છે રિઝર્વેશન એ પ્રકૃતિ છે નક્કી થઈ ચૂક્યું છે અને પ્રદેશ ચારસો રૂપિયા એ જથ્થો કર્બર વર્ગડાનો જથ્થો જે પ્રદેશ બંધનો ખ્યાલ આપે છે એટલો ખર્ચ થયો હજુ એક મહિના પછીની ટિકિટ છે આ ગાળો અબાધાકાળનો છે બધું હજી બદલી શકે એમ છે માત્ર પ્રદેશ બંધ એટલે રિઝર્વેશન ચાર્જ તદ્દન માફ નહીં થાય અમુક ભોગવટો થશે જ એટલું નુકસાન સહન કરી લેશે પણ મુસાફરી ભવભ્રમણની અટકાવી શકે ખરા એ રસ એટલે એર કન્ડિશન ક્લસનું રિઝર્વેશન એ પ્રકૃતિ એટલે એ સીટ પોતા માટે જ છે તે એ રિઝર્વેશન રદ થઈ શકે એમ છે સ્થિતિ મુંબઈથી બેંગ્લોર સુધીની કે ચૌદ રાજની મુસાફરી જે અટકાવી અટકાવી શકે એમ છે પ્રદેશ બંધનો શું હિસાબ છે બાકીના બધા તો ગયા પણ કેવળ જ્ઞાન થયા બાદ પણ મુસાફરી પહેલાં તો ઘણી કરી લેતી પણ હવે નથી જ કરવી પરિભ્રમણના પ્રત્યાખાન હવે બીજી માન્ય નહીં રોડ આવીએ તો પણ કેન્સલેશન ચાર્જ એટલે પ્રદેશ બંધ આપવો જ પડે ભોગવવો જ પડે મૂળ કર્મમાં પ્રદેશની વહેંચણીનો પણ એક નિયમ છે જે કર્મગ્રંથમાં આપ્યો છે પ્રતિ સમયે જીવ કર્મો ગ્રહણ કરતાં કરતાં કારમણ સ્કંધોમાંથી સૌથી વધુ કારમણ સ્કંધો વેદનીય રૂપે પરિણમે છે ગોપાલદેવ કહે છે જગતમાંથી જે જે પરમાણુ ભેળા કર્યા તે હળવે હળવે પાછા આપી દઈ ઋણમુક્ત થવાની વાત છે પણ પાછા આપે જ છૂટકો છે બિનભ્યુક્ત્યાના છૂટાય આ છેવટ સુધીનું થોડું નુકસાન ભોગવી લીધું પ્રદેશ બંધ પૂરો થયો થાય ભોગથી દૂર આયુષ્ય પૂર્ણે મટીએ દૈહિક પાત્ર જો પણ આ થયા પહેલાં મોની કર્મ તો જીવે જ્ઞાનથી ક્યાર ના ખપાવી દેતા છે એટલે કૃપાદેએ કહ્યું મોક્ષનું સુખ અહીં જ અનુભવાય છે ઈશત પ્રાગ ભરા સિદ્ધશીલા ત્યારબાદ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ